ઓમ શ્રી કૃષ્ણ પરમાત્મને નમા શ્રીમદ ભાગવત કથા દૃષ્ટાંત અને રહસ્ય સેવામાં કેવી ભાવના એને કેવી દૃઢતા જોઈએ એ બાબતમાં નામદેવ મહારાજના ચરિત્રમાં એક કથા આવી છે નામદેવ ત્રણ વર્ષના હતા ઘરમાં વિઠ્ઠલનાથની પૂજા હતી પિતાને બારગામ જવાનું થયું નામદેવને પૂજાનું કામ સોંપ્યું પિતા સમજાવે છે કે બેટા ઘરના માલિક વિઠ્ઠલનાથ છે તેની સેવા કર્યા વગર ખાઈએ તો પાપ લાગે નામદેવ પિતાજીને પૂછે છે બાપુજી ઠાકોરજીની સેવા કેમ કરવી તે મને બતાવો પિતાજી કહે છે ઘરમાં જે કંઈ છે તે આપણું નથી વિઠ્ઠલનાથનું છે સર્વના માલિક વિઠ્ઠલનાથ છે પ્રસાદ રૂપે ગ્રહણ કરીએ તો દોષ લાગે નહીં ઠાકોરજીને અર્પણ ન કરીએ તો પાપ લાગે નામદેવ પૂછે છે પિતાજી ઠાકોરજીની સેવા કેવી રીતે કરવી તે બતાવો પિતાજી સમજાવે છે બેટા સવારમાં વહેલો જાગ છે બેટા વહેલો ઉઠજે સ્નાન કરી પવિત્ર થઈ પછી ભગવાનની પ્રાર્થના કરવાની પ્રાર્થના કરી ઠાકોરજીને જગાડવાના આપણે તો ભગવાનના સેવક છીએ સરળ સ્વભાવ સાહેબ રઘુરાઈ એક સાધારણ સેવક જે માલિકને સાવધાનતાથી જગાડે છે એમ ઠાકોરજીને જગાડે છે ઉત્તિષ ગોવિંદ ઉત્તિષ્ઠ ગરૂડધ્વજ ઉત્તિષ્ઠ કમલાકાંત ત્રૈલોક્યમ મંગલમ કુરુ પણ તે પહેલાં ભોગ સામગ્રી તૈયાર રાખશે વૈષ્ણવના હૃદયમાં પ્રેમભાવ જાગે એટલે ઠાકોરજીને ભૂખ લાગે મંગળામાં માખણ મિશ્રીનો ભોગ ધરાવવાનો હોય છે પણ હું તો શૃંગાર કરી મંગળાનો અને શૃંગારનો ભોગ સાથે ધરાવું છું ભગવાનના ધીરે ધીરે ચરણ પખાળવા તેમને દુઃખ ન થાય શ્રીઅંગ કોમળ છે તેવી ભાવના કરીને સ્નાન કરાવું યથા દેહે તથા દેવે યથા દેવે તથા ગુરુ સ્નાન કરાવી ધીરે ધીરે ઝાંખી કરવી એવી રીતે ખૂબ સદભાવથી સેવા કરવાની પછી ભગવાનનો શૃંગાર કરવાનો પૂછવાનું આજે કયું પિત્બર પહેરાવું શૃંગાર કરનારો સ્વરૂપ સાથે એક બને છે શૃંગાર કરવાથી ભગવાનની શોભા શું વધે ના ના પરમાત્માને શૃંગારની જરૂર નથી એ તો સહજ સુંદર છે નિત્ય સુંદર છે રામચંદ્રજી વનમાં પધાર્યા ત્યારે ક્યાં શૃંગાર કર્યો હતો વલકલ વસ્ત્રો પહેર્યા હતા માથે જટા હતી છતાં સ્વરૂપ સુંદર છે ઠાકોરજીની ઈચ્છા અનુસાર તમે શૃંગાર કરો તે સેવા છે તમારી ઈચ્છા અનુસાર શૃંગાર કરો પૂજા છે વારવાર પૂછો તો તમને કહેશે એટલો સમય જગત ભૂલાશે અને પરમાત્મામાં તન્મયતા વધશે આનંદ થશે શૃંગાર કર્યા પછી ભોગ અર્પણ કરવાનો દૂધ ધરાવવાનું વિઠ્ઠલનાથ શરમાળ છે વારંવાર પ્રાર્થના કરવાની ત્યારે ઠોરજી આળી ગઈ છે પ્રાર્થના કરવી કે હે નાથ આપને તો જરૂર નથી પણ આપ આરોગો તેવી મારી ભાવના છે અનેકવાર પ્રાર્થના કરીશ તો ઠાકોરજી દૂધ લેશે સેવામાં ભક્તિમાં પ્રેમ મુખ્ય છે સેવા ભાવથી કરીએ ભાવથી સેવા કરો તો પ્રભુ પ્રસન્ન થાય સેવા પછી પ્રાર્થના કરવાની એવું નથી કે સંસ્કૃતમાં જ પ્રાર્થના થાય તમારી જે ભાષા હોય તેમાં પ્રાર્થના સ્તુતિ કરો ભગવાનને બધી ભાષા આવડે છે પ્રભુને પ્રાર્થના કરો નાથ અજામિલ જેવાનો ઉદ્ધાર કર્યો તો મારો ઉદ્ધાર શું નહીં કરો આપે અજામિલ જોવાના ઉપર કૃપા કરેલી ત્યારે નાથ હું અધમ છું પાપી છું પણ સાવ અજામિલ જેવો નથી સ્તુતિ પછી કીર્તન કરો તે પછી આરતી ઉતારવી તે પછી ભગવાનને વંદન કરવાના સ્તુતિમાં કંઈ ભૂલ થઈ ગઈ હોય તે પ્રણામ કરીને માફી માંગવાની સેવા પરિપૂર્ણ બને છે સેવાની સમાપ્તિમાં સાષ્ટાંગ કરવાના બાળકને અતિ આનંદ થયો છે નામદેવ તો નિર્દોષ બાળક હતા પિતાજીએ કહેલી સર્વ વાત સાચી માની લીધી બાળકના વાતમાં આ બરાબર ઠસી ગયેલું હતું કે આ મૂર્તિ નથી પ્રત્યક્ષ પરમાત્મા છે બાળક નાનો હશે અને તેને સમજાવવામાં આવશે તો મૂર્તિમાં તેને ભગવાન દેખાશે બાળક મોટી ઉંમરનો થાય પછી તેને સમજાવવા જઈએ તો તે સામો દલીલો કરે તેથી નાનપણમાં બાળકોમાં ભક્તિના સંસ્કારો દ્રઢ કરવા જોઈએ ભગત થવાતું નથી પણ ભગત જન્મથી જ હોય છે ભગત જન્મે છે નામદેવ બાલ્યાવસ્થાથી જ ભક્ત હતા પછી નામદેવ કેવી રીતે પૂજા કરવા લાગ્યા તે જાણવા માટે થોડી રાહ જોઈએ હરિ ઓમ